मित्रों नमस्कार, हूँ निखिल त्रिवेदी। आप सौनु सांदीपनी विद्या मंदिर संकुल यूट्यूब में हार्दिक स्वागत करो। तो मित्रों, आज आप गुजराती भाषा खूब महत्व मुद्दों जो नाम है जोड़नी, एना विषे आप अभ्यास करें। हमें घना बदा प्रश्न हो आप जोड़नी नियमों से तो એમાં આપણે રસ્વાય દીર્ઘાય કેવી રીતના કરવા, તો એના માટેના કેટલા ઘણા બધા નિયમો છે અને ખાસ કરીને ધોરણ 10 ના બોર્ડની પરીક્ષામાં જોડણીના લગતા પ્રશ્ન પૂછાય છે, જે તમને વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 1 એના માર્ક્સ 1 આ તમને બોર્ડની પરીક્ષામાં જોડણી 1 માર્કની પૂછાવાની છે। પણ એના કરતા વિશેષ મહત્વ એ છે કે જ્યારે તમે ગુજરાતી ભાષાના કોઈ અક્ષર પેરેગ્રાફ લખો છો ત્યારે જો તમે રસ્વાય દીર્ઘમાં ભૂલ કરો તો અર્થનો અનર્થ થઈ જાય। કેવી રીતે? જેમ કે એક શબ્દ છે દિન, રસ્વાય આ દિન છે દીર્ઘ। હવે બે શબ્દ આપણે જ્યારે ઉચ્ચાર બોલતા હોય ત્યારે આપણને સરખા લાગે, પણ રિયલમાં વાસ્તવિક તમે જો તો બે ના અર્થ અલગ છે। એક દિનનો મતલબ દિવસ, એક દિનનો મતલબ ઘડી। તો આપણે હવે જ્યારે દિવસની વાત કરતા હોય અને ભૂલથી આપણે દીર્ઘાય અક્ષર કરી નાખી તો એનો મતલબ એને ગરીબ એવો મતલબ થાય, તો આખા વાક્યનો અર્થનો અનર્થ થઈ ગયો કહેવામાં આવે છે। એટલા માટે મિત્રો આપણે ખાસ જોડણી પરીક્ષા લખતી નહીં પણ જીવનમાં આપણે વ્યવહારિક ઉપયોગ કરીએ છીએ ત્યારે લખીએ છીએ ભાષા ત્યારે જોડણી આપણા માટે ખૂબ જ મહત્વની બની જાય છે। હવે આ જોડણીના નિયમો કેવી રીતના બને? કોઈ કહે છે અહીંયા રસ્વાય કેમ આવે, શા માટે, એનું કારણ શું? તો કે તમને ખબર છે કે 1920 ની અંદર આપણે ગુજરાતમાં જે ગુજરાત વિદ્યાપીઠ છે એની સ્થાપના ગાંધી બાપુએ કરી હતી 1920માં। હવે એ વખતે ગાંધી બાપુ એના પ્રથમ પ્રમુખ હતા। હવે હાલમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રમુખ, એનું નામ છે ઈલાબેન ભટ્ટ, એ અત્યારે હાલના ગુજરાત વિદ્યાપીઠના પ્રમુખ છે। હવે ગુજરાત વિદ્યાપીઠે એક મોટો જબર જોડણીનો કોષ બનાવેલો છે અને એમાં એને તમામ જોડણી કેવી રીતે લખાય, કયો અક્ષર કેમ લખાય એના માટે નિયમો આપેલા છે અને પછી છેલ્લે એવું લખેલું છે કે હવે પછી કોઈએ આ જોડણીના નિયમમાં ફેરફાર કરવો નહીં। એનો મતલબ કે આપણે જે ભણીએ છીએ રસ્વાય ક્યાં મુકાય, દીર્ઘાય ક્યાં મુકાય, એ બધું જ આપણે ગુજરાતી ભાષાના સાર્થ જોડણી કોષ મુજબ આપણે કામ કરીએ છીએ। તો મિત્રો, આજે આપણે રસ્વાય કેમ લખાય, દીર્ઘાય કેમ લખાય એ માટેના ખાસ નિયમો આપણે આજે જોવાના છે। તો એમાં આપણે રસ્વાય જોડણી કોષના નિયમો આપણે જોઈ કે રસ્વાય ક્યાં ક્યાં અક્ષરોમાં રસ્વાય આપણે આવે। હવે અહીંયા કેટલાક તમને શબ્દો આપેલા છે, અહીંયા શબ્દ પહેલો શબ્દ છે અનુ, એનો મતલબ કે કોઈ પણ જોડણી છે અથવા કોઈ પણ અક્ષર છે એની આગળનો અક્ષર એની પહેલા જો અનુ શબ્દ આવે તો એ અક્ષર હંમેશા રસ્વાય આવે। જેમ કે અનુમાન, અનુકરણ, અનુભવ। હવે તમે જોયું હશે અહીંયા કે અનુ શબ્દ અહીંયા બધામાં અનુ લાગેલો છે, તો અનુ શબ્દ છે એ આપણે અહીંયા રસ્વાય લખ્યો છે કારણ કે અનુ શબ્દ આગળ આવે દરેકમાં તો અનુ શબ્દ હંમેશા રસ્વાય લાગે। બીજો છે પ્રતિ, પ્રતિ શબ્દ સૌથી પહેલા આવે આગળ તો એ શબ્દ રસ્વાય તરીકે મૂકાય, જેમ કે પ્રતિકાર, પ્રતિનિધિ, પ્રતિકૂળ, તેમાં જો પ્રતિ બધામાં રસ્વાય મૂકેલું છે। પણ જોડણીમાં કેટલાક નિયમની વિરુદ્ધમાં છે જે શબ્દોને આપણે કહીએ છીએ અપવાદ શબ્દ તરીકે ઓળખીએ છીએ, જેમ કે પ્રતીક શબ્દ છે અને પ્રતીક્ષા શબ્દ છે, એમાં પ્રતિ શબ્દ આવતા હોવા છતાં દીર્ઘાય લખાય છે, એ નિયમ છે, તમારે આ બે શબ્દને ખાસ યાદ રાખી લેવાના છે। પરીક્ષામાં પ્રતીક પૂછાય તો રસ્વાય કરવાનો નહીં, ત્યાં કરવાનું દીર્ઘ, પ્રતીક્ષા પૂછાય તો તમારે ત્યાં ઈ ટી શબ્દને દીર્ઘાય કરવાનો છે। ત્યારબાદ જોઈએ આપણે
કે પરી શબ્દ આગળ આવે, જેમ કે પરિચય, પરિણામ, પરિમળ, તો એ પરી શબ્દ હંમેશા રસવાય આવે. પછી છે ની શબ્દ, એ રસવાય આવે, જેમ કે નિગમ, નિબંધ, નિખિલ. પણ કેટલાક શબ્દ છે અપવાદ, જેમ કે નીરવ, નીરજ, નીતિ. એ શબ્દ અપવાદ એવા છે કે જે દીર્ઘાય આવે. આમાં નીમાં નિયમ રસવાય છે, પણ આ ત્રણ શબ્દ એવા છે કે એમાં લખવો પડે દીર્ઘાય, નીરવમાં, નીરજમાં, નીતિમાં. તો તમારે ત્રણ શબ્દ ખાસ યાદ રાખી લેવાના છે. એ શબ્દ આવે તો હંમેશા આપણે એને દીર્ઘાયમાં લખાય. ત્યારબાદ જોઈએ આપણે કે વી શબ્દ આગળ આવે તે રસવાય આવે, જેમ કે વિજ્ઞાન, વિજય, વિમલ, વિરાટ, વિશાળ. આ આટલા શબ્દોમાં વી થી શરૂ થાય તો એ શબ્દ હંમેશા રસવાય આવે. પણ વીર અને વિરાટના હંમેશા દીર્ઘાયમાં લખાય, એ તમારે યાદ રાખી લેવાય. વીર શબ્દ છે એ દીર્ઘાય આવે, વિરાટના શબ્દ દીર્ઘાય આવે, એમાં વીર શબ્દ છે દીર્ઘાય આવે છે. ત્યારબાદ જોઈએ સુ, તો એમાં જોઈએ તો આપણે સુવાસ, સુગંધ, સુવાક્ય, એમાં સુ શબ્દ છે એ રસવાય આવેલો છે. ત્યારબાદ જોઈએ આપણે કુ શબ્દ, કુટેવ, કુસેવા, કુપાત્ર, એમાં બધામાં કુ શબ્દ રસવાય. પછી દુ શબ્દ, દુરાગ્રહ, દુરુપયોગ, એમાં દુ શબ્દ રસવાય આવેલો છે. ત્યારબાદ અતિ, તો એમાં છે અતિશય, અતિશાર, તેમાં અતિ શબ્દ રસવાય આવેલો છે. પણ એમાં એક અપવાદ છે, અતિત, અતિ શબ્દમાં અતિ ત શબ્દ છે એમાં અતિમાં દીર્ઘાય લખવું પડે છે, ક્યારે અતિ ત શબ્દ ઉપયોગ કરતા હોય ત્યારે. હવે આટલા જોયું કે શબ્દ પહેલા આવતા હતા આપણે. હવે કેટલાક નિયમ છે, જેમ કે શબ્દના અંતે ખાસ યાદ રાખજો મિત્રો, એક, એકા, ઈત અને ઈલ, આ ચાર શબ્દો, એક, એકા, ઈત અને ઈલ, આ ચાર શબ્દો વાક્યના છેલ્લે આવે તો ઈ શબ્દ હંમેશા રસવાય જ લખાય. મિત્રો તમે આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો અને આજે તમને જરૂરીના તમામ નિયમ આવડી જશે એની ગેરંટી મારી, કારણ કે જોડણી છે એ ખૂબ પ્રેક્ટિસથી આપણને આવડે. એના નિયમો થોડાક તમને આવડતા છે તો તમે સરળતાથી તમે લખતી વખતે તમારા મગજમાં આવશે કે નહીં આ તો રસવાય. તો આ ચાર શબ્દ પરિવાર ઈ, ઈકા, ઈત અને ઈલ આવે તો હંમેશા રસવાય લખે. કેવી રીતના? હવે જો કેટલાક શબ્દ કેવા હોય છે કે એની સાથે જોડાયેલા હોય છે, આપણને આમ લખવામાં ન દેખાય, એ પણ એ સાથે એની અંદર આવેલા હોય. જ્યારે આપણે બોલીએ ને ત્યારે શબ્દ છૂટા પડે છે. જેમ કે માનસિક છે, માનસિક તમે બોલો તો છેલ્લે ઈક આવે, જો માનસિક, ઈક આમાં ઈક આપેલો નથી, લખેલો નથી, પણ એ શબ્દ ઉચ્ચારવામાં આવે છે. તો ઉચ્ચારમાં ઈક આવી ગયો તો એ આ જે શબ્દ છે એ હંમેશા રસવાય લખાય છે. ત્યારબાદ જોઈએ આપણે સામાજિક, તો એમાં જો છેલ્લે ઈક આવે તો એમાં જ છે એ આપણે હંમેશા રસવાય કરવો પડે. શું કામ? કે નિયમ છે, ઈક આવે તો આપણે રસવાય મૂકવું. પછી શબ્દ છે નિહારિકા, તમારો ઈકા આવ્યો, નિહારિકા, ઈકા થાય તો ઈકા શબ્દ આપણે નિયમ પ્રમાણે જો તો એ તમારે રસવાય ભાવ, એટલા માટે છેલ્લે આપણે રી શબ્દને રસવાય કરવો પડે. ત્યારબાદ પરિચારિકા, તો પરિચારિકા તમે છૂટું પડો, પરિચારિકા તો એમાં શબ્દ ઈકા શબ્દ છેલ્લે આવે છે, તો એ શબ્દ ઈકા છેલ્લે આવે છે એટલા માટે આપણે નિયમ પ્રમાણે રીને અહીંયા રસવાય કરવો પડે. ત્યારબાદ જોઈએ આપણે ઈ અને ઈલ કેવી રીતે લાગુ પડે. જેમ કે સુવાસિત, તો ઈ શબ્દ એની અંદર છેલ્લે આપેલો છે, જ્યારે ઉચ્ચાર આપણે બોલીએ ત્યારે ઈ શબ્દ છેલ્લે આવે, સુવાસિત, તો એટલા માટે ઈ શબ્દ છેલ્લે આવે છે તો એને આપણે સી ને દીર્ઘાય કરવો પડે. ત્યારબાદ છે નિયમિત, ઈ કયો, નિયમિત, તો ઈ શબ્દ છેલ્લે આવી ગયો છે એટલા માટે આપણે અહીંયા મી ને રસવાય કરવો પડે છે. ત્યારબાદ જોઈએ અનિલ, અનિલ તો છેલ્લે ઈલ આવે, જો અનિલ તો ઈલ શબ્દ આવે તો છેલ્લે આ ની શબ્દ છે એ હંમેશા રસવાય આવે. પછી છે તમિલ, ઈલ શબ્દ આવ્યો તો ઈલ શબ્દ આવ્યો તો મી ને આપણે હંમેશા રસવાય કરવો પડે. ત્યારબાદ આગળ નિયમ જોઈ કે ગિરી શબ્દ, જો ઘણાના નામમાં ગિરી લાગે, મહેશ ગિરી, નીરજ ગિરી નામ લાગે, પણ જો ઈ ગિરી શબ્દ પર્વતના અર્થમાં હોય, કોઈ પર્વતની વાત ના, જો ગિરી શબ્દ છે એનો અર્થ પર્વત થાય છે, પર્વત, ડુંગર, તો ઈ ગિરી શબ્દ કોઈ પર્વતના અર્થમાં વપરાયેલો હોય
તો રસ્વાય લખવાનું અને ઈ શબ્દ નામના અર્થમાં ઉપરાણેલો હોય તો દીર્ઘાય આવશે જેમ કે નીલગિરી તો એ પર્વત ક્લાસમાં છે છેલ્લે તો બે ગિરી આપણે છે શબ્દ ઈ રસ્વાય લખવા પડે એવી રીતના હિમગીરી તો બરફના પર્વતની વાત છે તો પર્વતના અર્થમાં છે એટલા માટે ગિરી શબ્દ છેલ્લે બે રસ્વાય આવે પછી જોઈએ ગિરીધર નો મતલબ કે પર્વતને ધારણ કરનાર તો એ પર્વતના અર્થમાં આવ્યું છે એટલા માટે ગિરી શબ્દને અહીંયા રસ્વાય લખવો પડે ત્યારબાદ આપણે નિયમ જોઈએ આપણે કે કોઈ પણ નામ હોય કે કોઈ પણ શબ્દ હોય કે અક્ષર હોય એમાં અચાર અથવા યની લાઈન તમે જો તો વાંધો નહીં ચાલે યની લાઈન આવે ય યા ઈ યુ તો યની પહેલાનો અક્ષર હંમેશા રસ્વાય લખાય છે જેમ કે ફરજિયાત શબ્દ છે તો ફરજિયાતમાં જો યતિશ ન ય આવે તો એની પહેલાનો અક્ષર જે આવે એ હંમેશા રસ્વાય આવે પછી અહીંયા કડિયો શબ્દ છે તો છેલ્લે ઈ આવે તો યની પહેલાનો અક્ષર હંમેશા રસ્વાય આવે ત્યારબાદ અઠવાડિયું તો છેલ્લે ઈ હશે યુ છે તો એની પહેલાનો અક્ષર જે હંમેશા હોય રસ્વાય આવે ખડિયો તો ય આવ્યો એની પહેલાનો અક્ષર હંમેશા રસ્વાય આવે તો મિત્રો આ ઘણા બધા રસ્વાય ધોરણીના નિયમો છે હવે આપણે ત્યારબાદ દીર્ઘાય ધોરણીના નિયમ કે દીર્ઘાય આપણે ક્યાં મૂકવું એના વિશે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો મિત્રો આપણે હવે ગુજરાતીની અંદર દીર્ઘાય ધોરણી કેવી રીતે લખાય એના વિશે આપણે વધારે માહિતી મેળવીએ હવે જોઈએ એમાં કયા કયા નિયમો જેમ કે પહેલો નિયમ કોઈ પણ શબ્દના અંતે અધીન એવો શબ્દ આવે તો તમારે એ શબ્દને દીર્ઘાય કરવો કેવી રીતે શબ્દ છે સ્વાધીન તો તમે આ શબ્દનો ઉચ્ચાર બોલો ને તો એમ સ્વ વત્તા અધીન એવું થાય તો પાછળ અધીન શબ્દ આવે છે એટલા માટે એ શબ્દ અધીન છે ધીન શબ્દ છે એ દીર્ઘાય આવે છે એવી રીતના છે પરાધીન પર વત્તા પરા વત્તા અધીન એવા અર્થમાં થાય તો અધીન શબ્દ છૂટો પડે સંધિ પણ અધીન શબ્દ એ ધીન આપણે દીર્ઘાય મૂકવો પડે પછી છે સ્નેહાધીન તો ટૂંકમાં અધીન શબ્દ પાછળ આવે કોઈ પણ અક્ષરમાં તો એ શબ્દ હંમેશા દીર્ઘાય આવે નિયમ બીજો ઇન્દ્ર અને ઈશ એવા શબ્દો છેલ્લે આવતા હોય તો ત્યાં તમારે દીર્ઘ કરવાનું છે જેમ કે રવિન્દ્ર તો તમે મિત્ર જોવો છો કે વી દીર્ઘાય છે કવિન્દ્ર તો વી દીર્ઘાય છે અહીંયા પછી છે ઈશ વાળા શબ્દો રજનીશ તો ની શબ્દ દીર્ઘાય કારણ કે તમે જો છૂટો પાડે રજનીશ ઈશ લાગુ પડશે તમને આવશે પછી છે જગદીશ તો એમાં છૂટો પડતા ઈશ આવે તો અહીંયા દીર્ઘ શબ્દ જગદીશ દી છે દીર્ઘ મૂકવાનો છે ત્યારબાદ નિયમ ત્રીજો છેલ્લે કોઈ પણ શબ્દના છેલ્લે વતી અથવા તો મતી એવા શબ્દ આવતા હોય ત્યારે તમારે ત્યાં દીર્ઘાય મૂકવાનું છે જેમ કે હાથમતી તો એ દીર્ઘાય આવશે સાબરમતી તો દીર્ઘાય કલાવતી વતી શબ્દ એવો કલાવતી તો પણ ત્યાં છેલ્લે દીર્ઘાય પછી છે ચારુમતી તો શબ્દ પણ દીર્ઘાય આવશે ત્યારબાદ જોઈ લઈએ ગિરી શબ્દ છેલ્લે આવે તો દીર્ઘાય મૂકવો હવે આપણે પહેલા ભણી ગયા કે આપણે રસ્વાય એમાં ગિરી હતું પણ એ ગિરી કયા અર્થમાં આવતું હતું જો કે ગિરી શબ્દ જો કે પર્વતના અર્થમાં આવે તો તમારે ત્યાં રસ્વાય મૂકવાનું છે આ ગિરી નામના અર્થમાં આવે તો તમારે ગિરી શબ્દ દીર્ઘાય મૂકવાનો છે જેમ કે ગાંધીગીરી તો જો છેલ્લે ગિરી દીર્ઘાય યાદગીરી એવી રીતના દાદાગીરી તો શબ્દ એ દીર્ઘાયના અર્થમાં દીર્ઘાય મૂકવાનું છે ત્યારબાદ જોઈએ કે બે અક્ષરના શબ્દો હોય એ મોટે ભાગે દીર્ઘાય આવે જેમ કે ગી તો દીર્ઘાય કીડી ભૂત ઢીલ તો આ અહીંયા શબ્દ તમારે મોટા ભાગે દીર્ઘાય આવશે હવે આગળ જોઈએ કોઈ પણ શબ્દના અંતે ઈ આવે ઈ તો તમારે દીર્ઘાય મૂકવાનું જેમ કે નિસરણી જો આમાં ઈ શબ્દ આપણને અહીંયા લખેલો છે ને પણ જ્યારે ઉચ્ચાર બોલો તેમાં ઈ આવે જો નિસરણ ઈ અણી શબ્દ અણીની અંદર ઈ શબ્દ સમાયેલો છે એટલા માટે એ આવશે દીર્ઘાય દિવાળી અળી એટલે ઈ આવે છે તો એ મૂકવાનું દીર્ઘાય ખુરશી ઈ છેલ્લે એટલે મૂકવાનું દીર્ઘાય એના પછીનો નિયમ શબ્દના અંતે ઈની શબ્દ આવે ઈની તો પણ દીર્ઘાય મૂકવાનું છે જેમ કે યોગીની યોગીની ઈની શબ્દ પાછળ છેલ્લે સમાયેલો છે એટલે આવશે દીર્ઘાય પછી છે કામિની ઈની છેલ્લે આવે જો પણ જયારે છૂટો પડે ત્યારે તો ઈ પણ દીર્ઘાય મૂકવાનો છે
મંદાકિની ઈની તો જ્ઞાન પપરે દીર્ઘાય મુક્ષુ ખાસ ભૂલાય ને એના પછીનો નિયમ કે કોઈ પણ શબ્દના અંતે ઈય અને ઈ છેલ્લે આવે તો તમને દીર્ઘાય કરવાનું છે જેમ કે માનવીય તો જો ઈય છેલ્લે શબ્દ આવ્યો ત્યારે હું છૂટો પડો ત્યારે ઈય લાગે માનવીય ઈય એટલે મૂકવાનું તમારે ત્યાં દીર્ઘાય ભારતીય ઈય એટલે ત્યાં આવે દીર્ઘાય રાજકીય ઈય એટલે દીર્ઘાય તો તમે આપણે જોયું કે ભાઈ શબ્દના અંતે ઈય અને ઈન હોય તો આપણે દીર્ઘાય કરવાનું છે તો આટલા હતા આપણે દીર્ઘાય કેવી રીતના મુકાય ગુજરાતી ભાષામાં એના માટેના કેટલાક નિયમો મેં તમને એ પાણી આની સિવાય ઘણા બધા નિયમો છે હવે આપણે ગુજરાતી ભાષામાં ધોરણી માટેના રસવાય દીર્ઘાય શીખી ગયા તો એ તમને બધાને આવડી ગયું હવે ત્યારબાદ તમને હું થોડો હોમવર્ક આપું છું હોમવર્કમાં કીધું છે ધોરણી સુધારો એટલે આ તમને જે શબ્દ આપ્યા છે એ શબ્દો ખોટા છે મતલબ કે ધોરણીની દ્રષ્ટિએ શબ્દો ખોટા છે તો તમારે એને સાચી રીતના ધોરણી લખી શબ્દને ફરીવાર લખવાના છે તો તમે આ હોમવર્ક તમે ઘરે કરજો ન સમજાય તો તમે અમારો સંપર્ક કરજો અને ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલ નામ છે સાનેપની વિદ્યા મંદિર સંકુલ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને બને ત્યાં બને એટલું શેર કરજો તમારા સગા સંબંધીને મિત્રોને તમારા ગ્રુપમાં જેને જેથી તમારા બાળકો અથવા બીજા બાળકો છે એમની આ ગુજરાતી ભાષામાં જ્યારે લખે છે ત્યારે એક પણ ભૂલ ન પડે એ ધોરણીની જે ભૂલો છે એ ન પડે એટલા માટે ખાસ તમે યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત